દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાતની એક મુલાકાતે રાજ્યના રાજકારણમાં અનેક હિલચાલ પેદા કરી દીધી છે. ગુજરાતની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે આગામી 2022 વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી રાજ્યની તમામ 182 બેઠક પર ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી, તેમજ કોંગ્રેસ પર કેટલાક આરોપો મૂક્યા હતા, જેની સામે કોંગ્રેસના નેતાઓએ વળતો જવાબ આપ્યો હતો. તેવામાં હાર્દિક પટેલે ટ્વીટ કરીને આપને આવકારી, પરંતુ સાથે સાથે તેમણે કોંગ્રેસની તાકાતની પણ વાત કરી. હાર્દિક પટેલે ભાજપ સામેની લડાઈમાં આમ આદમી પાર્ટીને આવકારતા લખ્યું કે ભાજપના કુશાસન સામેની લડતને જે પણ મજબૂત કરવા ઈચ્છે છે તેમનું ગુજરાતમાં સ્વાગત છે, પરંતુ એ કોંગ્રેસ પાર્ટી જ છે જે ગત વિધાનસભા ચૂંટણીમાં સરકાર બનાવવાથી બિલકુલ નજીક પહોંચી ગઈ હતી. ગુજરાતના લોકોએ પાડોશી રાજ્ય રાજસ્થાન મહારાષ્ટ્રમાં કોરોનાના ભીષણ સંક્રમણ કાળ દરમિયાન કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન જોયું છે, અને મને વિશ્વાસ છે કે વર્ષ 2022 બાદ લોકો રાજ્યમાં અમને પૂર્ણ બહુમત સાથે તેમની સેવા કરવાની તક આપશે. બીજી તરફ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવાના હોવાની વાત પણ વહેતી થઈ હતી. પટેલ સમાજની બેઠક અને તેના બાદ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને આ અટકળોએ ખૂબ જોર પકડ્યું હતું. જો કે બાદમાં હાર્દિક પટેલે આ અંગે સ્પષ્ટતા કરી હતી અને ટ્વીટ કરી તેમના આમ આદમી પાર્ટીમાં જોડાવાની વાત નિરાધાર અને ખોટી હોવાનું જણાવ્યું હતું, અને ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને વિવિધ સમાજમાં ભ્રમ ફેલાવવાના હેતુથી સમાચાર પ્લાન્ટ કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતને આવનારી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં જોવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલની મુલાકાત દરમિયાન અનેક નવા ચહેરા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સાથે સાથે જો કે તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણીના પરિણામ જોઈએ તો તેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હજુ 1.5 વર્ષ જેટલો સમય છે, પરંતુ અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેવો માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે.